આજે માતાજીનો સાતમો દિવસ છે, પછી સાતમો નોરતો. સંભળાતું અને આજે કાળ રાત્રિ એમના સ્વરૂપનું પ્લીઝ લાઉડલી. ઉપાસના કરીએ છીએ. અસુરોને વિનાશ માટે એમ કહેવાય છે કે માતાજી એટલે પ્રકૃતિ આવું કાળું શરીર ધારણ કરે છે અને બધા અસુરોનો વિનાશ કરે છે. એમની ત્રીજી આંખ ખુલ્લી છે એ જેનાથી આખું જગત એટલે આખું બ્રહ્માંડ એને આવરી શકે છે. એટલે આપણે સમજી શકીએ કે આપણી પ્રકૃતિ અને આવું વિજ્ઞાન જેને પ્રાપ્ત થાય તે કે જેમને શિવજી જોડે જેમનું લગ્ન થયેલું હોય તો ત્રીજી આંખ ખુલ્લી હોય તો એ કેવા શક્તિશાળી હોય. એટલે એ શક્તિથી આપણે આપણી બધી જ પોતાની કમજોરી બધી ખામીઓ ભૂલો દોષો એ કાઢી લેવાની છે. એટલે આ રીતે આ ઉપાસના કરવાથી આપણી પ્રકૃતિ એવી થતી જાય અને જેનાથી આપણે પોતાનું સ્વકલ્યાણ કરીએ કે જેમાં સહેજે બધાનું પરનું કલ્યાણ સારી રીતે થાય. એટલે આજનું આ સાતમું નોરતું છે. આપણા આખા દિવસનો પ્રોગ્રામ આ રીતે છે. સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વલ્લભભાઈ સત્સંગ, અને આખા દિવસનું 10 મિનિટનું સામાયિક કરીશું. આખા દિવસ આપણે જાગૃતિ આ રીતે રાખીશું. જે જે ભેગા થાય ઓ સોરી 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 અવાજ નહીં આવતો. જે જે ભેગા થાય, હવે આવે છે અવાજ? Yeah, I ધીમે ધીમે told you આવે long છે. time back. જે જે ભેગા થાય એમને બે દ્રષ્ટિથી જોવા અને એમની સાથે જે કઈ વ્યવહાર થાય તે વ્યવસ્થિતનો હિસાબ આપણને પૂરો કરે છે. એટલે સામાન્ય નિમિત્ત જોવાના છે અને જ્યાં કોઈને દુઃખ થાય તો આપણે એના પ્રતિક્રમણ કરીએ છીએ. સામાથી દુઃખ આવે તો એ આપણું વ્યવસ્થિત છે કરીને સમજીને આપણે વ્યવહાર રાખીએ. જય સચ્ચિદાનંદ. આઈ બિલીવ તમને બધાને સંભળાયું. સોરી જરા.